અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલી હમીરપુરા પ્રાથમિક શાળામાં કુલ 145 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં 6 શિક્ષકો ફરજ બજાવે છે. શાળામાં બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે તંત્ર દ્વારા 300 ફૂટ ઊંડો બોર બનાવાયો છે, પરંતુ આ વિસ્તારમાં જળસ્તર 700 ફૂટ નીચે જતા બોરનું પાણી આવતું બંધ થઈ ગયું છે, જેના કારણે બાળકો પીવાના પાણીની સમસ્યાથી મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાલ બાળકો પોતાના દફતરની સાથે સાથે 1-1 લીટર પાણીની બોટલ ઉચકી લાવવા મજબૂર બન્યા છે. પુરા પ્રાથમિક શાળા જે બાયડ તાલુકો જિલ્લો અરવલ્લીમાં આવેલી છે, 1-8 શાળા છે. 145 જેટલા બાળકો ભણી રહ્યા છે. શાળામાં સૌથી મોટી ગંભીર સમસ્યા પાણીની છે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનું લેવલ નીચે જવાથી બાળકો ઘરેથી પાણી ભરી લાવે છે પીવા માટે, તેમજ સ્ટાફ પણ પાણી ઘરેથી લાવે છે. અને મધ્યાહન ભોજનનો સ્ટાફ જે રસોઈ બનાવવા માટે પણ ગામમાં 1-2 હેરપંપ ચાલુ છે, ત્યાંથી પાણી લાવી અને બાળકો માટે રસોઈ બનાવે છે. સમગ્ર મામલે ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરાતા જાણવા મળ્યું કે બાળકોની પાણીની સમસ્યા ઝડપથી દૂર થાય તેવા પ્રયાસો સરપંચ દ્વારા કરાશે તેવી વાત કરી. આ બાબતે તાલુકા પંચાયતને જાણ કરવામાં આવી હોવાની વાત પણ જણાવી. પંચાયતમાં હમીરપુરા ગામમાં પાણીનો પ્રશ્ન મોટો છે, એ સોલ્વ કરવા માટે ઘેરથી ગામ બહેનો ઘેરથી પાણીની બોટલ ભરી આવે છે, છોકરા ઘેરથી ભરી આવે છે, વત્તા મધ્ય ભોજન રાંધવા માટે હેડપંપથી પાણી વત્તા ઘેરથી પાણી ભરીને રાંધે છે. એ માટે તાલોદ પંચાયતમાંથી તાલુકા પંચાયતમાં સરકારશ્રીને રજૂઆત કરેલી છે કે ટૂંક સમયમાં જેમ બને એમ જલ્દી